નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ચંદ્રયાન ત્રણનો ડંકો વાગી ગયો છે રક્ષાબંધનની મોટી ભેટ આપી દેવામાં આવી છે દેવા માફીને લઈને જાહેરાત છે ખેડૂતોને પંદર લાખ રૂપિયાની સહાય નવા સ્માર્ટ મીટરનો આદેશ ખેડૂતોને સનેડો સહાય સિંગતેલના ભાવ ઘટ્યા નારિયેળી માટેની સહાય આધાર કાર્ડમાં મફત અપડેટ વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણા દેશ માટેનો ગર્વનો દિવસ કહેવાય ચંદ્રયાન ત્રણનો ડંકો વાગી ગયો છે આખા દેશમાં ભારતે ડંકો વગાડી દીધો છે ચંદ્રયાન ત્રણના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પગ મૂકીને ઇતિહાસ રચી નાખ્યો છે ચંદ્રયાને વીસ મીટરની અંદર ચંદ્રમાની અંતિમ કક્ષામાં જે પચીસ કિલોમીટરનું અંતર બાકી હતું એ અંતરને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે આપણા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારતના ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચી ગયું છે જ્યાં દુનિયાનો હજી સુધી કોઈ પણ દેશ પહોંચ્યો નથી એટલે ભારત દક્ષિણ ધ્રુવ ઉપર પગ મૂકવાવાળો વાળો પહેલો દેશ બની ગયો છે આખી દુનિયામાં ભારતની અત્યારે જય જયકાર થઈ રહી છે ભારતની ચર્ચા થઈ રહી છે તો તમામ લોકો માટે ગર્વનો દિવસ કહી શકાય આપણા ભારતવાસીઓ માટે સૌથી મોટો ગર્વનો દિવસ કહી શકાય ત્યાર પછીના મિત્રો રક્ષાબંધનની મોટી ભેટ આપી દેવામાં આવી છે ગેસ સિલિન્ડરને લઈને બહેનોને મોટી ભેટ આપવામાં આવી છે આપણી કેન્દ્ર સરકાર મોદી સરકારે બહેનોને રક્ષાબંધનની ભેટ આપી છે જેમાં બહેનોને દસ કિલોનો પારદર્શક સિલિન્ડર જે મિત્રો નવો સિલિન્ડર આવ્યો છે એ દસ કિલોનો સિલિન્ડર માત્ર છસોને ચોત્રીસ રૂપિયામાં આપવામાં આવશે તેલ કંપનીઓ દ્વારા હેરફેર સરળ પડે એ માટે આ નવો સિલિન્ડર વિકસાવવામાં આવ્યો છે જેની અંદર કેટલો ગેસ બાકી રહ્યો છે એ પણ તમે ચોખ્ખી રીતે જોઈ શકશો તો રક્ષાબંધનની ગિફ્ટ નિમિત્તે આ દસ કિલોનો સિલિન્ડર બહેનોને માત્ર છસો ચોત્રીસ રૂપિયામાં આપવામાં આવશે રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને ચૂંટણીના વચનો આપવામાં આવ્યા છે જેમાં કયા કયા વચનો છે તો ખેડૂતોના દેવા માફ કરી નાખવામાં આવશે રાજ્યમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવશે વધુમાં સો યુનિટ સુધીના વીજળી બિલ માફ કરી દેવામાં આવશે અને દરેક મહિલાઓને રૂપિયા આપવામાં આવશે કોંગ્રેસની સરકારે જાહેરાત કરી છે ત્યારે ગુજરાતની અંદર પણ વિધાનસભાની ચૂંટણીઓ આવશે તો વિધાનસભાની ચૂંટણીઓને અંતર્ગત શું ભાજપની સરકાર કે પછી કોંગ્રેસની સરકાર આવી જાહેરાતો કરે છે કે નહીં એ હવે જોવાનું

સંગઠન બનાવવા પ્રતિ પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળશે ખેડૂતોને પોતાના સાધન સામગ્રી ખરીદવા માટે લાખ સુધીની સહાય મળશે પરંતુ આ માટે અમુક નિયમોનું પાલન તમારે કરવું પડશે કયા નિયમો છે તો આ માટે તમારે અગિયાર ખેડૂતો મળીને એક સંગઠન બનાવવું પડશે અગિયાર ખેડૂતો મળીને તમે સંગઠન બનાવી લેશો ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે ક્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો અગિયાર ખેડૂતો મળીને એક સંસ્થા બનાવી લો એક સંગઠન બનાવી લો અને ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કરાવશો તો તમને પંદર લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટી અને અગત્યની જાહેરાત કહી શકાય ત્યાર પછીના નવા સ્માર્ટ મીટરને લઈને ગુજરાતમાં પણ આદેશ આપી દેવામાં આવ્યા છે તમારા ઘરે પણ હવે નવા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે આ નવા સ્માર્ટ મીટરની અંદર હવે પહેલા તમારે રિચાર્જ કરાવવું પડશે ત્યારબાદ જ તમને વીજળી વાપરવા મળશે જેવું રિચાર્જ ખતમ થઈ જશે એટલે તમારા ઘરે વીજળી પણ કાપી નાખવામાં આવશે તો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે દેશમાં તમામ ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે તો ગુજરાત સહિત આખા દેશની અંદર આ કાર્યવાહી કરવામાં આવશે અને દરેક લોકોના ઘરે ઘરે જઈને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ પણ થઈ જશે અને દરેક ઘરોની અંદર ધીમે ધીમે આખા ગુજરાતમાં પણ સ્માર્ટ મીટરો લાગી જશે આ સ્માર્ટ મીટરનો અમુક ખર્ચો હોય છે પરંતુ ગ્રાહકોએ કોઈ પણ ખર્ચો ભોગવવાનો નથી તો કે સરકાર દ્વારા નવસો રૂપિયાની સબસિડી વીજ કંપનીઓને આપવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકોએ આના માટે કોઈ પણ ખર્ચો કરવાનો નથી તો ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર લાગી જશે ત્યાર પછી ખેડૂતો માટે જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી હોય એવા શનેડાની સહાય કરવામાં આવશે જે જે મિત્રોએ શનેડો ખરીદવો હોય તો શનેડાની કુલ કિંમતના તમને પચીસ ટકાની સહાય મળશે અથવા તો વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે આ શનેડો મિત્રો તમે ફોટોમાં જોઈ શકો છો આવું એક શનેડો ખેતી માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને ગુજરાતમાં તો ખૂબ જ ફેમસ છે તેથી ગુજરાતના દરેક ખેડૂતોને સનેડોની સહાય માટે સરકાર હવે સહાય કરશે આના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજના શરૂ કરવામાં આવશે હાલ યોજના શરૂ નથી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને મિત્રો આ યોજનાની અંદર અમુક નિયમો પણ છે એ નિયમો તમને જણાવી દઉં તો આ શનેડો ખરીદ્યા પછી સાત વર્ષ સુધી તમને બીજી વાર સહાય મળશે નહીં અને તમે આ શનેડો ખરીદો આ શનેડાને બે વર્ષ સુધી તમે કોઈ પણ રીતે વેચી શકશો નહીં અને આ શનેડાને માત્ર તમારે ખેતી કામમાં જ ઉપયોગ લેવાનું રહેશે તો ટૂંક સમયમાં ખેડૂતો માટે જાહેરાત થવાની છે ખેડૂતોને સનેડો માટે સહાય આપવામાં આવશે ત્યાર પછી સિંગતેલના ભાવમાં ફરી ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે જન્માષ્ટમી પહેલાં સિંગતેલના ભાવ વધવાની શરૂઆત હતી પરંતુ હવે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે હાલ નવી મગફળી માર્કેટમાં આવી રહી છે જેથી સિંગતેલના ભાવમાં પચાસથી સાહીઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સિંગતેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ ત્રણ હજારથી બત્રીસો રૂપિયા છે જ્યારે પંદર લિટરના ડબ્બાની વાત જોઈએ તો ત્રણ હજાર સાહીઠ રૂપિયાથી લઈને એકત્રીસો સુધી પહોંચી ગયા છે આમ ઘટાડો સિંગ તેલના ડબ્બાના ભાવમાં જોવા મળ્યો છે ત્યાર પછી નારિયેળી માટે ખેડૂતોને સહાય કરવામાં આવી છે બાગાયતી પાક ધરાવતા જે પણ ખેડૂત મિત્રો છે નારિયેળીની ખેતી કરતા હોય એમના માટે સરકારે નારિયેળી વિકાસ કાર્યક્રમ યોજના અમલમાં મૂકી છે આની અંદર જે પણ ખેડૂત મિત્રો નારિયેળીની ખેતી કરે છે એમને હેક્ટર દીઠ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય કરશે અને વધારાની જીવાત અને પોષણના વ્યવસ્થાપન માટે પાંચ હજાર રૂપિયા વધારાની સહાય કરવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રો નારિયેળીની ખેતી કરતા હોય તો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાના ફોર્મ શરૂ છે તમારે જો સહાય જોતી હોય તો ત્રણ સપ્ટેમ્બર સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધારે માહિતી જાણવી હોય તો આપણી ખેડૂત દુનિયા ડોટ કોમ નામની વેબસાઇટ છે નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને ફટાફટ તમે જોઈ લેજો ત્યાર પછીના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા છે હવે તમે મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિક હવે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવી શકે છે આ માટે યુઆઈડીઆઈ દ્વારા એક ઓનલાઈન એપ્લિકેશન પણ શરૂ કરી છે જેનું નામ છે એમ આધાર એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો એની ઓફિશિયલ વેબસાઇટ માય આધાર યુઆઈડીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ તમે ઓનલાઈન આધાર મફતમાં અપડેટ કરાવી શકશો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે દરેક સમાચાર તમારા માટે કામના રહ્યા છે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન